આ દીકરાનું મિલન જોઈને દરેક માતાને પોતાનો દીકરો યાદ આવી ગયો હશે અને દરેક દીકરાને પોતાની પ્રેમાળ માતા યાદ આવી ગઈ હશે. હા, આપણે વાત કરી રહ્યા છીએ માતા હીરાબા અને દીકરા નરેન્દ્ર મોદીના મિલનની. પોતાના જન્મ દિવસે પ્રધાનમંત્રી અચૂક હીરાબાના આશીર્વાદ લેવા આવે છે. આ વર્ષે પણ એ સિલસિલો યથાવત રહ્યો, પરંતુ આ વખતે આશીર્વાદ મેળવ્યા પછી પ્રધાનમંત્રી મોદીએ માતા હીરાબા સાથે ભોજન પણ લીધું અને પેટ ભરીને વાતો પણ કરી. માં દીકરાનું આ મિલન જોઈ દુનિયા પણ ભાવુક થઈ ગઈ. અને દીકરાના મિલન દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિ લઈ રહ્યા છે માતા સાથે ભોજન. માં એ મોદીની ઉર્જા છે. માના આશીર્વાદથી શરૂ થાય છે મોદીના દરેક કામ. આથી જ તમામ વ્યસ્તતા વચ્ચે પણ મોદી માતા હીરાબાને મળવાનો સમય અચૂક કાઢી લે છે. પોતાના દરેક જન્મદિવસે મોદી માતા હીરાબાને અચૂક મળે છે અને તેમના આશીર્વાદ મેળવે છે. જન્મદિવસે મોદી ગાંધીનગર હતા. માતા નર્મદાના દર્શન કરી નરેન્દ્ર મોદી હીરાબાના આશીર્વાદ મેળવવા પહોંચ્યા અને માતા હીરાબા સાથે ભોજન લીધું. માતા હીરાબા સાથે ભોજનની તસવીર એવી તો છવાઈ ગઈ કે દુનિયાની ઘણી માતાને તેમનો દીકરો યાદ આવી ગયો અને દરેક દીકરાને તેની માતા યાદ આવી ગઈ. મોદીનું હીરાબા સાથે મિલન અને પછી ભોજન દુનિયાભરના મા દીકરાને ભાવુક કરી ગયું. ભલે દુનિયા આખી દીકરો ફરી લે, પણ માતાના હાથનું ભોજન મળે એટલે સાચી હાશ થાય, જીવને ટાઢક થાય. બસ આવી જ પરમ શાંતિ અને સુખ પણ નરેન્દ્ર મોદીના ચહેરા પર જોવા મળતી હતી. માતા હીરાબા અને દીકરા નરેન્દ્ર મોદીના ભોજનમાં પકવાન તો નિમિત્ત હતા, પણ ભાવ મહત્વનો હતો. દુનિયાના સૌથી સ્વાદિષ્ટ કહી શકાય એવા ભોજનમાં પૂરણપોળી, તુવેરની દાળ, દેશી ચણા અને ભીંડા બટેકાનું શાક હતું, પરંતુ માં દીકરાના પ્રેમની કેમિસ્ટ્રી હતી તે અવર્ણનીય હતી. માની મમતા અને ઉપરથી ભોજનનો સ્વાદ, આ બંનેનો સંગમ થાય પછી કયા દીકરાને ઘરની બહાર જવાનું મન થાય? પણ આ દીકરાએ તો દેશ સેવાનો ભેખ લીધો હતો અને માં પણ તેના આ નિયમમાં હરદમ સાથે હતા. એક જ દિવસ દીકરાને આશીર્વાદ આપી વિદાય કર્યા. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.